चोमासा अने खेडूतनी पड़ेला मार वच्चे ग्रामीण गुजरात में उनाळानी शुरुआत थता ज पाणीनी मुश्किली शुरू थई गई छे। पाणी माटे गुजरातना केटलाक विस्तार वलखा मारी रह्या छे। जिल्लो छोटाउदेपुर तालुको बोडेली विकट परिस्थिति 30 गामनी समस्यानो मूळ डेमराज वासणा अने कुंदनपुर तळाव। उनाळो आ विस्तारनी महिलाओ माटे काळ બનીને આવે છે। ધમધમતા તાપમાં પાણીની તંગીને પૂરું કરવા માટે મહિલાઓ બેડા લઈને કિલોમીટરના કિલોમીટરો રઝળે છે, ભટકે છે। આ ગામની ડંકીઓ પણ હવે મૃતપાય સ્થિતિમાં છે। હેન્ડપંપમાંથી પાણી નહીં પરંતુ હવા નીકળે છે। જમીન પણ પાણીની તરસમાં સુકાઈ ગઈ છે। પાણી મળવાની આશાએ જમીન પણ હતાશ થઈ ગઈ છે। વગર પાણીએ જમીન પર ફાટી ગઈ છે અને મો ખોલી અને તરસ છીપાવવા માટે આજીજી કરી રહી છે। બોરા તરસે મરે, મોણહા તરસે મરે અને બહુ તકલીફ છે। ઓ બહુ તકલીફ છે અને પાણીની અને કઈ કેમ લાવીને પીએ પાણી। તો 400 કિલોમીટર થી 500 કિલોમીટર સુધી પાણી જતું હોય તો અમારા 2.5-3 કિલોમીટરના પાણી કેમ ના મળી શકે। વાત કઈ કેમ છે કે આદિવાસી જિલ્લા તરીકે ઓળખાતા છોટાઉદેપુરમાં કેટલાય તાલુકાઓ ઉનાળાની શરૂઆતથી જ પાણીનો પોકાર કરે છે। દર વર્ષની જેમ આ જિલ્લાના બોડેલી તાલુકાના લોકોને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે। એક બે ગામ નહીં પરંતુ બોડેલી તાલુકાના 30 ગામોની આજ પરિસ્થિતિ છે। ફેરકુવા, કુંદનપુર, રાજવાસણા, કાશીપુરા અનેક ગામો વર્ષના ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરે છે। આ ગામના સ્થાનિકોના મુખ્ય સાંભળો તેમની વિકટ પરિસ્થિતિ। આપતેલા ભાઈ પણ ત્યાં આવે કે છે મારો માલ બગડે એટલે અમે પાણી આવે, પછી મારું બગાડે તો મને કઈ થાય લે એટલે હવે અમારે બહુ તકલીફ આજે 2000 દાડા થયા પૂછું પાણી નહીં આવતું, બંધ કરી દીધું એટલે નહીં તેમનું પાણી દીધું તમારે ભરતેલા પીતેલા હા પાણીની બહુ તકલીફ આવે ને હવે આવું પાણી નીકળે તો કેમ પીવાનું અમારે। ફેરકુવા ગામના લોકોને ગામમાં રહેવા એક ખેડૂત પોતાના બોરમાંથી પાણી ગામના સૌ લોકોને આપતા હતા, પરંતુ ઉનાળો આવતા જ અહીં જમીનમાં રહેલું જળસ્તર ઘટી ગયું જેથી તેઓ હાલ પોતાના પાકને પણ સંકટમાં મૂકી શકે તેમ નથી, જેથી તેઓ પાણી નથી આપી રહ્યા। ગામના લોકો પાસે પાણીને લઈને બીજો કોઈ જ વિકલ્પ નથી, ત્યારે લોકો પાસે પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી। સાંભળો ગામના વ્યક્તિએ કરેલી ચોંકાવનારી વાત। અમારા ફેરકુવા ગામની અંદર અંદાજિત 1000ની વસ્તી ધરાવતું ગામ છે અને આ ગામની વાત કરીએ તો ઢોરની વાત કરીએ તો ઢોર એમાં 2000 એટલે કે માણસ કરતાં ડબલ। હવે માણસને એમ તેમ કરીને ગમે ત્યાંથી કાર્બા દ્વારા કે ટેન્કર દ્વારા ગમે ત્યાંથી પાણી લઈ આવીએ, પણ ઢોરને લઈને જવું ક્યાં? ઢોર માટે બહુ ખરાબ પરિસ્થિતિ છે। ઢોરોને એક જ ટાઈમ અમે પાણી પાએ છે અને તે આવી ગરમીમાં એક જ ટાઈમ પાણી મળે એ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે। ન્યૂઝ 18 ગુજરાતીએ પણ સમસ્યાનું મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો, જેમાં છોટાઉદેપુરના સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સામે આવી। 30 ગામની સમસ્યા એટલા માટે છે કેમ કે અહીંની જમીન પથરાળ છે, મુખ્ય કારણ એ તો છે, પરંતુ 30 ગામો વચ્ચે આવેલો રાજવાસણા ડેમ અને કુંદનપુર તળાવ જેના કારણે આ ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે। અમે કેમ આવું કહી રહ્યા છીએ તેનો જવાબ અહીંના સ્થાનિકોએ આપ્યો। હવે આપ જોઈ શકો છો કે હેરન નદીના આ રાજવાસના ડેમને જ્યારે ત્યારે સુવિધા આપતો હતો ત્યારે ફૂલ પાણી હતું, અત્યારે આ જ ડેમની અંદર રેતી કાકરા માટીનું પુરાણ થઈ ગયું છે। જ્યારે ત્યારે ડેમ બનેલો હતો ત્યારે 10-12 ફૂટ લેવલનો હતો, અત્યારે માંડ 3-4 ફૂટ છે, મતલબ પુરાણ થઈ ગયું છે। હેરન નદી પર 1954ના વર્ષમાં મુંબઈ સરકાર દ્વારા આ ડેમ બનાવવામાં આવ્યો, પરંતુ અધિકારીઓની બેદરકારીના પાપે આ ડેમ મૃતપાય સ્થિતિમાં છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી પરંતુ અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું, જેના કારણે આ ડેમમાં ચોમાસાના મહિનાઓમાં પાણી રહે છે, બાકીના મહિનાઓમાં ડેમ સૂકોભટ થઈ જાય છે અને ગામના લોકો પર સંકટ આવી પડે છે। એટલે તરત જ બધાના કુવાબોર ખાલી થઈ જાય છે કે ભાઈ જે કઈ આ પુરાણ થયેલું છે એ પુરાણને કાઢી લેવામાં આવે તો ફરી બીજા 10-20 વર્ષ સુધી બધાને સુવિધા થઈ જાય અને નવા કોઈને પણ કુવા કે બોર કરવાની જરૂરિયાત ના ઊભી થાય। બીજી તરફ કુંદનપુર તળાવમાં પણ પાણી સુકાઈ જતા હવે ખેડૂતોની ખેતી પર સંકટ આવી ચડ્યું છે। પાણીના કારણે વારંવાર ખેતી નિષ્ફળ જતા અગાઉ લીધેલી લોનના હપ્તા પણ ખેડૂતો આપી નથી શકતા। અમારે ખેડૂતોની એટલી તકલીફ પાણીની છે
કે માલ વાર્ષિક આવકમાંથી ની 50% પણ જે ખર્ચો કર્યો હશે ને એ પણ પૂર્ણ નથી આવી શકતો. કંઈક સરકારને વિચારવું જોઈએ, કમસે કમ 10-15 ફૂટ પૂરણ નીકળી જાય તો ખેડૂતને કમસે કમ કે જે નુકસાની થાય છે એમાંથી 25% વધારો થાય તો એમનું જીવન ધોરણ ચાલી શકે. આપને જાણીને નવાઈ લાગશે કે 30 ગામોથી માત્ર 4 કિલોમીટરના અંતરે નર્મદાની મુખ્ય કેનાલ આવેલી છે, તેમ છતાં પણ આ લોકોને પાણી આપવામાં નથી આવતું. રાજ્યસભા સાંસદ નારણ રાઠવાનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્રના પાપે આ વિસ્તાર પાણી માટે વલખા મારે છે. ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાય ના આટો નદી કિનારે રહીને તરસે મરવાનો એ પરિસ્થિતિ અમે લોકો જોઈ રહ્યા છે. લોકો પણ અમને રજૂઆત કરે છે, જો રાજ્ય સરકાર આની એક કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી આનો કાયમી નિકાલ લિફ્ટ એરિગેશન કરીને અમુક જગ્યાએ લિફ્ટ એરિગેશન કરી અને પિયતનું પાણી અને પીવાનું પાણી મૂંગા ઢોરોને પીવાનું પાણી મળે એવી કોઈક જોગવાઈ કરવાની ખાસ મારી વિનંતી છે. ત્યારે છોટા ઉદેપુરના ગામોની પરિસ્થિતિના નિરાકરણને લઈને News18 ગુજરાતીએ અહીંના અધિકારીનો સંપર્ક કર્યો. તેમણે દાવો કર્યો કે અમારી પાસે ફરિયાદ આવી છે, અમે રાજવાસણા ડેમને રબર ડેમ બનાવવાની રજૂઆત રાજ્ય સરકારને કરી.